नमस्कार विद्यार्थी मित्रों, फरी एक વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સ સબ્જેક્ટમાં ધોરણ 9 ચેપ્ટર નંબર 4 એટલે કે પરમાણુનું બંધારણ એના વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપ જાણો છો કે સાવ સરળ ચેપ્ટર છે, એક જ વખત ખાલી સમજવાથી યાદ રહી જાય છે. પરંતુ હા, અમુક નિયમો બાળકો તમે યાદ રાખશો એટલે તમને ઈઝીલી આ ચેપ્ટર યાદ રહી જ જશે. લાસ્ટ પાર્ટમાં એટલે કે બાળકો આપણે પાર્ટ 6 માં યાદ કરો કેના વિશે માહિતી મેળવેલી હતી. યસ, આપણે સંયોજકતા વિશે માહિતી મેળવેલી હતી. એમાં સંયોજકતા શું છે, કયો તત્વ એની કેવી રીતના સંયોજકતા દેવી, એક હોય તો એની સંયોજકતા કેવી, 2-3-4 ની કેવી, 5-6-7 હોય તો એની સંયોજકતા કઈ રીતના આવે, આ બધી જ વિશે આપણે ચર્ચાઓ લાસ્ટ લેક્ચરમાં કરી લીધેલી છે. આ ઉપરાંત એક પ્રશ્ન આપણે એવો પણ સોલ્વ કરેલો હતો કે તમને 3 તત્વના નામ આપેલા છે, એ નામના એના પરમાણુ ક્રમાંક આવડતા હોય તો એના ઉપરથી આપણે એની સંયોજકતા ફાઇન્ડ આઉટ કરેલી હતી. યાદ આવ્યું, લાસ્ટ પાર્ટ 6 નો છેલ્લો ક્વેશ્ચન, સલ્ફર ને ક્લોરીન ને એ બધું. ઓકે, તો આઈ હોપ કે હવે તમને સંયોજકતા ક્લિયર થઈ ગઈ હશે. હવે આજના સેશનમાં એટલે કે પાર્ટ નંબર 7 માં બાળકો આપણે નવા ટોપિક થી શરૂઆત કરવાની છે. ઓકે, બી રેડી, ચાલો સ્ટાર્ટ કરીએ. આપણો પાર્ટ 7 નો આજનો પહેલો પ્રશ્ન છે, પરમાણ્વીય ક્રમાંક એટલે શું. સાવ સિમ્પલ ક્વેશ્ચન, સંયોજકતા કરતા પણ સેલો પ્રશ્ન આપણે એમ કહી શકીએ. પરમાણ્વીય ક્રમાંક એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, તમે જે પરમાણ્વીય ક્રમાંકની બાજુમાં ઘણી વખત બાળકો કૌંસમાં ઝેડ જોતા હશો, એ ઝેડ થી જ પરમાણ્વીય ક્રમાંકને દર્શાવવામાં આવે છે. ઈ ઝેડ શું છે, પરમાણ્વીય ક્રમાંક છે. ઓકે, ચાલો એ ઝેડ વિશે જ આપણે માહિતી મેળવવાની છે અને એની લાક્ષણિકતા પણ જોવાની છે. કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, ફર્સ્ટ ઓફ ઓલ તો શું, પરમાણ્વીય ક્રમાંક એટલે શું, કોઈ પણ તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એને શું કહેવામાં આવે છે, એનો પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. તમે જાણો છો કેન્દ્રમાં કોણ હોય, પ્રોટોન અને ન્યુટ્રોન હોય. 12 ની એની કક્ષા હોય, કઈ કઈ કક્ષા હતી, કે એલ એમ અને એન. આ કક્ષામાં ઇલેક્ટ્રોન રોટેટ એટલે કે ગતિ કરતા હોય છે. પણ પરમાણ્વીય ક્રમાંક એટલે શું, કે એના કેન્દ્રમાં જેટલા પ્રોટોનની સંખ્યા છે ઈ એનો પરમાણ્વીય ક્રમાંક. જો બાળકો ખાસ યાદ રાખજો, આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે દળાંક, પરમાણ્વીય દળાંક. તો ક્રમાંક અને દળાંક બંનેમાં બહુ મોટો તફાવત છે. ઓકે, એટલે દળાંકમાં ક્રમાંક નો થઈ જાય મિક્સઅપ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. ક્રમાંક એટલે શું, પ્રોટોનની સંખ્યા, એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ઓબ્વિયસ વાત છે, પ્રોટોન હશે એના કેન્દ્રમાં જ હશે. જેટલા કોઈ પણ તત્વ આવ્યું હોય, ધારો કે એક્સ તત્વ છે, એક્સ પરમાણુ, એના કેન્દ્રમાં 7 પ્રોટોન છે, તો એ એક્સ તત્વનો પરમાણ્વીય ક્રમાંક શું થયો, 7. ડન. એ કોઈ પણ તત્વ એને અંદાજે આ તમે એક વાત કરેલી છે. વાય છે તત્વ, એના કેન્દ્રમાં 9 પ્રોટોન છે, તો એનો પરમાણ્વીય ક્રમાંક 9 થયો. ડન. આગળ એ પરમાણ્વીય ક્રમાંકને ઝેડ થી દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પરમાણ્વીય ક્રમાંક હોય બાળકો એ ઝેડ થી હોય, પરમાણ્વીય દળાંક આવશે એ એ થી દર્શાવાય. ઓકે, જો બંનેમાં અમુક વસ્તુ બે મેચ થતી હશે, જેમ કે આને આ ઝેડ થી દર્શાવાય તો આને એ થી દર્શાવાય, એટલે બે મિક્સઅપ થઈ જવું જોઈએ નહીં. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. તત્વના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. આ આપણે આગળ પણ જોઈ ગયા, ચેપ્ટરની શરૂઆતમાં જ આવી ગયું કે વીજભારની દ્રષ્ટિએ પરમાણુ કેવો છે, તો કે તટસ્થ છે. જો અહીંયા પણ લખેલું છે, વીજભારની દ્રષ્ટિએ પરમાણુ તટસ્થ છે. કારણ કેમ કે કેન્દ્રમાં પ્રોટોન ધારો કે 8 છે, પ્રોટોનનો વીજભાર કેવો હોય યાદ કરો, યસ પ્લસ. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન એની બહાર ફરતા હશે, તો 8 પ્રોટોન. ઓકે,
8 ઇલેક્ટ્રોન હોય પરંતુ પણ ઇલેક્ટ્રોન નો વીજભાર કેવો હોય યાદ કરો યસ એનો નેગેટિવ હોય 8 પ્લસ 8 માઈનસ કેન્સલ શૂન્ય તટસ્થ સમજાણું પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તો કેવો છે તટસ્થ છે અને એ હવે તમને ખબર જ છે આગળ પણ આવી ગયું હતું અહીંયા પણ આવેલું છે ઓકે પરમાણીય ક્રમાંક z બરાબર કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા બે એક જ છે પરંતુ આ તમને સૂત્રના ફોર્મમાં આપેલું છે બાળકો આ શું આપેલું છે સૂત્ર બનાવીને આપેલું છે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા એને તમે એમ પણ કરી શકો કેન્દ્રની ફરતે પરિક્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કારણ કેમ કે જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે ધારો કે એક તત્વ છે z નામનું તત્વ એમાં 10 પ્રોટોન છે તો 10 ઇલેક્ટ્રોન હશે તો મારે એનો પરમાણીય ક્રમાંક ફાઇન્ડ કરવો હોય મને ખબર નથી તો હું પ્રોટોન ગણી લઉં તો કે 10 ખબર પડી જાય અથવા ઇલેક્ટ્રોન ગણી લઉં તો એ પણ 10 તો એમાં પણ તમને ખબર પડી જાય એટલે તમે બેમાંથી કોઈ પણ રીતે પરમાણીય ક્રમાંક એટલે કે z ફાઇન્ડ આઉટ કરી શકો છો કાં તો એના પ્રોટોનની સંખ્યા અથવા તો એ પરમાણુ છે એની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એના ઉપરથી તમને પરમાણીય ક્રમાંકનો આઈડિયા આવી જાય ઓકે ધારો કે હાઇડ્રોજન તો હાઇડ્રોજનનો પરમાણીય ક્રમાંક છે બાળકો 1 એમાં એક જ પ્રોટોન હોય એક જ ઇલેક્ટ્રોન હોય કાર્બન કાર્બનનો પરમાણીય ક્રમાંક થાય 6 6 પ્રોટોન હોય 6 ઇલેક્ટ્રોન હોય સમજાણું હાઇડ્રોજન કાર્બન સંજ્ઞા તો તમે જાણો જ છો ઓકે ચાલો અહીંયા પરમાણીય ક્રમાંક પૂરું થયું હવે એની બે નાની એવી લાક્ષણિકતાઓ આપેલી છે શું કીધું છે લાક્ષણિકતામાં એક તત્વના બધા જ પરમાણુ માટે પરમાણીય ક્રમાંક સરખો હોય છે એક જ તત્વના બધા જ પરમાણુ માટે પરમાણીય ક્રમાંક કેવો હોય સરખો જ હોય કાર્બન માટે 6 હોય 6 જ હોય ક્યારે ચેન્જ થાય નહીં અને આગળ પરમાણીય ક્રમાંક હંમેશા ધન પૂર્ણાંક જ હોય એ ક્યારેય ઋણમાં હોતો નથી પરમાણીય ક્રમાંક હંમેશા કેવો હોય ધન પૂર્ણાંકમાં જ હોય એ ઋણ પૂર્ણાંક ક્યારે હોતો નથી તો સાવ ઈઝી થિયરીથી તમે જોઈ ગયા બાળકો આમાં અમુક પોઈન્ટ તો આ બધા પોઈન્ટ તો આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છીએ અમુક પોઈન્ટ બબે વખત રિપીટ થઈ છે ઓકે અહીંયા આપણું પરમાણીય ક્રમાંક પૂરું થયું હવે આપણે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાળકો પરમાણીય દળાંક એટલે શું સમજાવો જો યાદ રાખજો મેં તમને હમણાં કીધું ક્રમાંક દળાંક બંનેમાં ચેન્જ છે ક્રમાંક અને દળાંક બંનેમાં શું છે ચેન્જ છે બે સરખા નથી ઓકે પ્રાયોગિક રીતે સાબિત થયું છે પ્રયોગ કરીને સાબિત કરેલું છે કે પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે આ તમે જાણો છો આના વિશે આગળ ઘણા બધા પ્રયોગો થઈ ગયા રુથરફોર્ડનો નિયમ હતો થોમસનનો પરમાણુનો નિયમ હતો નીલ્સ બોહરના નિયમો હતા બરાબર ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા એના ઉપરથી આ બધા સ્ટેટમેન્ટ આવ્યા છે એમનેમ લખી નાખ્યા નથી ઓકે શું કીધું પ્રાયોગિક રીતે સાબિત થઈ ગયું છે કે પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે પરમાણુનું દળ હોય છે જો પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં ન હોય તો એમાં પરમાણુનું દળ રહેશે નહીં ઓકે આગળ જોઈએ આપણે આ સમગ્ર દળ કેન્દ્રમાં જ કેન્દ્રિત થયેલું હોય ધારો કે કોઈ પરમાણુ છે આવી રીતના તો અહીંયા શું હોય એનું કેન્દ્ર હશે તો સંપૂર્ણ દળ આ કેન્દ્રમાં જ હશે બહાર હશે નહીં પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કે એના કેન્દ્રને આપણે ન્યુક્લિયોન્સ પણ કહીએ છીએ યાદ કરો એને બીજા વર્ડમાં આપણે ન્યુક્લિયોન્સ પણ કહીએ છીએ આ આપણે પહેલા જ લેક્ચરમાં જોઈ ગયા હતા એનું કેન્દ્ર હોય એમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય ઇલેક્ટ્રોન બહાર કક્ષામાં હોય તો એ જે કેન્દ્ર છે ને તમે વૈજ્ઞાનિક ભાષામાં ન્યુક્લિયોન્સ પણ કહી શકો છો ઓકે એટલે આ મેઇનલી તો આગળ તમે જે મેઇન થિયરી બાળકો સમજી જાઓ એટલે આ ટોપિક તમને આપમેળે એક વખત યાદ રાખવાથી જ આવડી જશે પણ એના માટે ખાસ આગળની જે થિયરી છે તમારે પાકી કરવી પડશે આગળ જોઈએ હવે દળાંક એટલે શું વ્યાખ્યા આપેલી છે કે
કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને આ વર્ડ ખાસ યાદ રાખજો, બેયનો સરવાળો કરવો પડે, પ્રોટોનનો અને ન્યુટ્રોનનો સરવાળો કરવો પડે. અહીંયા શું હતું? સરવાળો નહોતો. કા પ્રોટોન એક જ રાખો અને કા ઇલેક્ટ્રોન બેમાંથી એક જ રાખો, બેયનો સરવાળો કરવાનો નહોતો. ઓકે, અહીંયા શું આવી ગયું? બંનેનો તમારે એડિશન કરવું જોઈએ, સરવાળો કરવો જોઈએ. અને પરમાણ્વીય દળાંક છે એને એ થી દર્શાવાય, જેમ હમણાં મેં તમને વાત કરેલી, પરમાણ્વીય ક્રમાંકને ઝેડ થી દર્શાવાય, પરમાણ્વીય દળાંકને એ થી દર્શાવાય છે. ઓકે, એનું સૂત્ર છે એ બરાબર, એટલે કે પરમાણ્વીય દળાંક બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. આ વ્યાખ્યાને મેં આવી રીતના સૂત્ર સ્વરૂપે પણ લખી શકું, કાંઈ કહેવું નથી. આ જે વ્યાખ્યા હતી દળાંકને એ વડે દર્શાવાય, એ બરાબર પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. તો આમ કરી શકું. તો પ્રોટોન એટલે શું છે બાળકો? તો કે આર્યુ. પ્રોટોન એટલે તો શું છે? પરમાણ્વીય ક્રમાંક છે. તો P બરાબર Z થાય ને, જેટલો પ્રોટોન હોય એટલો જ એ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક હોય, ઓબવિયસ વાત છે. તો P બરાબર શું થશે? Z આપણે લેશી. આ સૂત્ર એમનમ, એનો એ એમનમ, એ એટલે દળાંક, N એટલે ન્યુટ્રોન, પણ P એટલે પ્રોટોન ની બદલે તમે Z દળાંક પણ લઈ શકો છો. હવે તમે બાળકો N એને સૂત્રનો કર્તા બનાવો. આ પ્લસ Z છે, આ બાજુ જાય તો માઇનસ Z, N બરાબર A માઇનસ Z. આવી ગયું સૂત્ર, N બરાબર A માઇનસ Z. ઓકે, દળાંક ખાસ, દળાંક એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. પરંતુ ક્રમાંક પૂછે તો શું યાદ રાખવાનું? કા પ્રોટોન કા ઇલેક્ટ્રોન બેમાંથી એક, બંનેનો સરવાળો એમાં કરવાનો નથી. ઓકે, આને ઝેડ થી દર્શાવાય તો આને એ થી દર્શાવાય. અહીંયા તમે જોઈ શકો છો એની લાક્ષણિકતા પણ. ઓકે, તો આ સાવ સેલા બે પ્રશ્નો હતા બાળકો, તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક આપણે જોઈ ગયા બાળકો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? કે કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો. કે એક જ પરમાણુ છે બરોબર, એનો કંઈક પરમાણ્વીય ક્રમાંક હશે, કંઈક એની સંજ્ઞા હશે, એનો કંઈક પરમાણ્વીય દળાંક હશે. આ ત્રણે ત્રણ વસ્તુ હશે બરોબર. તો એની સંજ્ઞા જણાવો કે એક જ સંજ્ઞામાં આ ત્રણે ત્રણ વસ્તુ એમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ છે. ઓકે, કઈ કઈ ત્રણ વસ્તુ? એની સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક. ઓકે, ચાલો એના માટે જોઈએ. કોઈ પણ તત્વને દર્શાવવા માટે જો જેમ મેં કીધું એમ ત્રણ વસ્તુ જરૂરી છે. કઈ? એનો પરમાણ્વીય ક્રમાંક, એનો દળાંક અને તત્વની સંજ્ઞા. આ ત્રણ વસ્તુ હોય એટલે તમે કોઈ પણ તત્વને ગોઠવી શકો છો. ઓકે, એને નીચે મુજબ દર્શાવી શકાય. અને આ તમે જે સંજ્ઞા ગોઠવો બાળકો એ ખાસ યાદ રાખજો, એને ન્યુક્લિયસ બી કહે છે. ઓલું કેન્દ્ર હતું એને આપણે ન્યુક્લિયોન્સ કહેતા હતા. કેન્દ્ર હતું એને શું કહેતા હતા આપણે? ન્યુક્લિયોન્સ. અને આ જે સંજ્ઞા ગોઠવીશું આપણે એને ન્યુક્લિયસ બી કહેવામાં આવે છે. ડન. ઓકે, ચાલો જોઈએ. એક્ઝેક્ટ વચ્ચે બરોબર બાળકો તત્વની સંજ્ઞા હોય, જેમ કે અહીં આપેલી છે નાઇટ્રોજન. નીચે હોય એનો પરમાણુ ક્રમાંક, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, એનો પરમાણ્વીય ક્રમાંક આવે 7. એટલે શું? એમાં 7 પ્રોટોન હશે અને 7 ઇલેક્ટ્રોન હશે. ઓકે, અને નાઇટ્રોજન છે એનું પરમાણ્વીય દળાંક થાય 14. તો અહીંયા આવી ગયો પરમાણ્વીય દળાંક ઉપર. આને અને આમ આને એકને મેચ કરો, તમે ખાલી જો આ વસ્તુને આની સાથે મેચ કરો. તત્વની સંજ્ઞા, સંજ્ઞા, ક્રમાંક, ક્રમાંક, દળાંક, દળાંક, થઈ ગયું. આવી રીતના દર્શાવો એને ન્યુક્લિસ્ડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ન્યુક્લિસ્ડ. જો અહીં લખેલું છે ત્રણ વસ્તુ આપણી પાસે હતી, સંજ્ઞા, ક્રમાંક, દળાંક, તો થઈ ગયું જ્યાં લખેલી છે. એવી જ રીતના બીજું અનધર એક્ઝામ્પલ ઓક્સિજનનું આપેલું છે. જો ઓક્સિજનની સંજ્ઞા ઓ થાય, પરમાણુ ક્રમાંક કેટલો થાય? નાઇટ્રોજન પછી તરત જ આવે,
ઓક્સિજન એટલે કે પરમાણુ ક્રમાંક 8 અને એનો પરમાણુ દળાંક 16. અનધર એક્ઝામ્પલ ફ્લોરિન ઓક્સિજન પછીનું તત્વ 9 નંબર એનો પરમાણુ ક્રમાંક એની સંજ્ઞા થાય F અને એનો પરમાણ્વીય દળાંક થશે બાળકો 19. તો આવી રીતના પણ તમે એને ગોઠવી શકો છો. આપણને પ્રશ્ન એ જ પૂછેલો છે કે કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો, તો આ એની સંજ્ઞા થઈ ગઈ. આના ઉપરથી હું કહી શકું કે ફ્લોરિન નામના તત્વની સંજ્ઞા F છે, એનો પરમાણુ ક્રમાંક 9 છે અને એનો પરમાણુ ક્રમાંક દળાંક 19 છે. ઓકે, આટલા ઉપરથી જ ખબર પડી છે. ડન. આ તમને ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે, પરંતુ જેટલા પણ તત્વો છે એને તમે આવી રીતના ત્રણ વસ્તુ ખબર હોય એટલે એ આ સંજ્ઞા પ્રમાણે ગોઠવી શકો છો. કઈ કઈ ત્રણ વસ્તુ? દળાંક, ક્રમાંક અને તત્વની સંજ્ઞા. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે અહીંયા તમને એક પ્રશ્ન પૂછેલો છે, એને આપણે જવાબ દેવાના છે. આઈ હોપ કે હવે તમને આવડી ઈચ્છા છે, કેમ કે આજના સેશનમાં અત્યાર સુધીની જે તમને થિયરી યાદ હોય એટલે આ પ્રશ્ન આવડે જ 100%. જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય, ઓકે 8 કીધા છે, પ્રોટોનની સંખ્યા પણ 8 હોય, તો એનો પરમાણુ ક્રમાંક પહેલું પૂછ્યું છે, પહેલાનો આપણે જવાબ દઈએ, એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? વિચારો, પ્રોટોનની સંખ્યા, પરમાણુ ક્રમાંક તમને સિમ્બોલ આપી દઉં, સંજ્ઞા ઝેડ થાય. પહેલી જ થિયરી આ સેશનની આપણી, એનું સૂત્ર પણ આપણે કહ્યું હતું. કાં તો તમે એને પ્રોટોનની સંખ્યા સાથે દર્શાવો, કાં તો એને તમે ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે દર્શાવો, એ તમારો પરમાણુ ક્રમાંક હોય. ઓકે, અહીંયા બે વસ્તુ આવી છે, બેમાંથી કોઈ પણ એટલે બે સરખું જ હોય. ઓકે, જો 8-8 જ છે એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 8. દળાંક પૂછ્યો નથી, ખાસ યાદ રાખજો. તો આનો પરમાણુ ક્રમાંક પણ કેટલો હોય? 8. વેરી ઈઝી. આગળ જોઈએ, વીજભાર કેટલો થાય? ઓકે, પ્રોટોન છે 8 પ્લસ, ઇલેક્ટ્રોન છે 8 માઇનસ, વીજભાર કેવો થાય? શૂન્ય થશે. કેવો થશે બાળકો? શૂન્ય. કઈ રીતે શૂન્ય ખબર પડી ગઈ? વીજભાર શું થશે? શૂન્ય, કારણ કે 8 પ્રોટોન, 8 ઇલેક્ટ્રોન. પ્રોટોન હોય પ્લસ ચાર્જ, ઇલેક્ટ્રોન હોય માઇનસ ચાર્જ, બે 8-8 છે, કેન્સલ, શું થયું? શૂન્ય. સમજાણ? આવી રીતના બાળકો તમને આ એક વસ્તુ માટે આપેલું છે, પરંતુ ડેટા ચેન્જ કરીને પૂછે તો એ તમને હવે રીત આવડે એટલે કોઈ પણ તત્વનું પૂછે એ આવડી જ છે. ઓકે, આ બંને વસ્તુ બાળકો એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે, તો આજના લેક્ચરમાં બાળકો આપણે કઈ કઈ થિયરી જોઈ? પરમાણ્વીય ક્રમાંક, સાવ સિમ્પલ, કાં તો એના પ્રોટોનની સંખ્યા અથવા તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્યારબાદ પરમાણ્વીય દળાંક, એ વડે દર્શાવતા, એ બરાબર પી પ્લસ એન, એટલે એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. એ જોઈ ગયા, પરમાણ્વીય ક્રમાંકને ઝેડ થી દર્શાવાય, દળાંકને એ થી દર્શાવાય. ઓકે, એના પછી આપણે આ પ્રશ્ન જોયો, ન્યુક્લિયસ દીવાળો, કે કોઈ પણ તત્વ હોય એને મારે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવું? તો કે સાવ સિમ્પલ, એના માટે તમારી પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. કઈ ત્રણ વસ્તુ? પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળાંક અને તે તત્વની સંજ્ઞા. આ ત્રણ વસ્તુ હોય બાળકો એટલે તમે આવી રીતના ગોઠવી શકો છો. એક્ઝેક્ટ વચ્ચે શું આવશે? સેન્ટરમાં સંજ્ઞા, નીચે પરમાણ્વીય ક્રમાંક અને ઉપર પરમાણ્વીય દળાંક. એટલે કોઈ પણ તત્વને તમે આવી રીતના ગોઠવી શકો છો. અને એના પછી આપણને અહીંયા એક જે પ્રશ્ન પૂછેલો હતો એનો આપણે જવાબ દીધેલો. ઓકે બાળકો, તો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થાય છે.
આઈ હોપ કે આ સાઉસેલનું ચેપ્ટર હતું, બીજું કે થોડું કે હું પ્રેક્ટિકલ ચેપ્ટર પણ હતું, એટલે આઈ હોપ કે તમને મજા આવી હશે. ઓકે બાળકો, તો આજના સેશનમાં જેટલા પ્રશ્નો ચાલેલા છે એટલા હોમવર્ક સ્વરૂપે તમારે બે વખત લખવાના છે. ઓકે, તો વધુ નવા ચેપ્ટરમાં આપણે નવા સેશનમાં મળીશું. થેન્ક યુ.